चैनल ऑफ वडोदरा। डभोई तालुकाना करनाळी गामे आवेल सुप्रसिद्ध यात्रा धाम कुबेर भंडारी मंदिर जवा माटे बनावायल रेलवे गरनाळामां पाणी भराई जता लोकोने अवर जवर करवा माटे भारे हालाकी भोगवी पड़ी रही छे। ડભોઈથી એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે નવી બ્રોડગેજ લાઇન નાખવામાં આવી છે, જે ચાંદોદ ગરનાળી થઈને એકતાનગર જાય છે, ત્યારે આ રોડ પર રેલવે તંત્ર દ્વારા અનેક ગરનાળા બનાવવામાં આવ્યા છે। ત્યારે ડભોઈ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કરનાળી જવાના માર્ગ ઉપર બગલીપુરા પાસે ગરનાળામાં પાણી ભરાઈ રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ડભોઈ પંથકમાં છેલ્લા 4 દિવસથી વરસાદ વરસતો હતો, હાલ બીજા દિવસે વરસાદે વિરામ લીધો છે, ત્યારે બગલીપુરા ગરનાળાના પાણી ઓસર્યા નથી, તો રેલવે તંત્ર દ્વારા પણ પાણીના નિકાલ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના પગલે શાળાએ જતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો મંદિરે આવતા શ્રદ્ધાળુઓને પણ ભારે હાલાકી પડી રહી છે। પ્રશાસન આ અંગે ગંભીર નોંધ લઈ કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે। ચાંદોદથી કેવડિયા એકતાનગરની નવી રેલવે લાઇન જે નાખી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે, એ બગલીપુરા સ્ટેન્ડ પાસે કેવડિયા પછી કલાપુરા પછી બગલીપુરાના સ્ટેન્ડ પાસે એક નાળું બનાવેલું છે, ઉપર છે તે રેલવે લાઇન જાય છે અને ત્યાં 5-5 ફૂટ પાણી છે, એટલે કોઈપણ જાતની ગાડીઓ કે બાઇકો આવતી નથી। એમાં કેવડિયા વડિયા કરનાળી બગલીપુરાના બધા જે બાળકો છે એ ટાંકા એ બધા બાળકો ઉજેટા અને ડભોઈ ભણવા જાય છે। 7મા ધોરણ પછીના જે છે એ બધા બહાર ભણવા જાય છે, એ દરેક વિદ્યાર્થીઓની અત્યારે સ્કૂલો પડે છે। સાથે સાથે કુબેર ભંડારી રેવડી સંગમ પર આવેલું વિશ્વનું એકમાત્ર તીર્થસ્થાન છે, ત્યાં હજારોની સંખ્યાની અંદર રોજ યાત્રાળુઓ આવે છે, એ લોકોને બગલીપુરા સ્ટેન્ડથી પાછું જવું પડે છે। આના માટે આ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે કોઈ સાંભળવાવાળું છે નહીં, તો આ માધ્યમથી આ મીડિયા માધ્યમથી સરકારશ્રીની કોકણી આંખ ખુલે એવી પ્રજાની માગ છે। જય કુબેર।